નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં વ્યાકરણ ટોપિક વિશેનો અભ્યાસ કરીશું કે જેનું નામ છે વાક્ય રચના એટલે કે એના પ્રકાર. ત્રણ જેટલા પ્રકારો આપણે ભણવાના આવે છે, સાદુ વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે સૌથી પહેલું વાક્ય છે કે સાદુ વાક્ય એના વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સાદુ વાક્ય એટલે શું? કેવા વાક્યને સાદુ વાક્ય કહેવામાં આવે? તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા સમજી લઈએ કે જે વાક્યમાં એક ક્રિયાપદ છે કે એક ઉદ્દેશ્ય છે એટલે કર્તા છે. વિધેય એટલે કે કર્તા વિશે જે કહેવાયું હોય તે જેને આપણે વિધેય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એવા બધા વાક્યને સાદુ વાક્ય કહેવામાં આવે છે. મુખ્ય બે વાત આપણે એવી કે ક્રિયાપદની એક ઉદ્દેશ્ય છે કર્તા છે, અને બીજી વાત આપણે એમ કહીએ કે વિધેય એટલે કે કર્તા વિશે જે કહેવાયું હોય તે. તો એવા બધા વાક્યને સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવતા હોય છે. થોડાક ઉદાહરણો લેવા છે આપણે સમજીએ. દાખલા તરીકે વરસાદ વરસે છે એટલે જો આ સમજે કે વરસાદ છે શું છે, તો કે ઉદ્દેશ્ય છે, કર્તા છે. અને વાક્યું જે વરસે છે એને આપણે વાક્યું છે ને વિધેય તરીકે ઓળખવામાં આવશે. જેમાં વ્યાખ્યા વાત કરી કે જે ક્રિયાપદ છે ઉદ્દેશ્ય છે કર્તા છે, અને કર્તા તરીકે આપણે વરસાદ લઈ શકાય છે. અને વિધેય એટલે કર્તા વિશે કહેવાયું છે એટલે વરસાદ આ છે એના વિશે કાર્ય કર્યું છે એટલે વિધેય. તો આને વરસે છે એટલે એને વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મારો મને સાદા વાક્યમાં કર્તા અને વિધેય એવા નો ઉલ્લેખ થાય છે. ઉદાહરણ જોઈએ આપણે કે વીજળી ચમકે છે, તો આની જેમ જ કે ભાઈ વીજળી છે ઉદ્દેશ્ય છે અને ચમકે છે વિધેય છે. પછી વાક્ય છે ગોવાળ ગાય ચાલે છે, એના પછી ગોવાળ ગાય દોહે છે, ત્યાર પછી વિદ્યાર્થી ભણે છે અને અંતમાં વિદ્યાર્થી રમે છે. તો આ બધા જે વાક્યોનો આપણે અભ્યાસ કર્યો, આ જે બધા વાક્ય આપણે સમજ્યા, એ બધા વાક્યને સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવતા હોય છે. જ્યારે આપણે પરીક્ષામાં એમ પૂછાતું હોય છે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે, અવિરતનું ઉદાહરણ આપેલું છે અને આપણે કહે છે આ વાક્યોને તમે સાદા વાક્યમાં ફેરવો, તો તમે સમજશો કે અને શબ્દ લગાડ્યો કે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો અવિરત આખું વાક્ય છે સાદા વાક્યમાં જ્યારે ફેરવવાની વાત કરવામાં આવે, સાદા વાક્યમાં જ્યારે બનાવીએ ત્યારે એના માટેના જે શબ્દો છે અને કે જે આપણા વખતે આપણે કાઢ્યું અને અલગ વાક્ય બનાવી કે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો આવા બધા વાક્યને આપણે સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરમાં છે કે સંયુક્ત વાક્ય. તો સંયુક્ત વાક્ય કેવા વાક્ય હોઈ શકે એના વિશે ખાસ સમજી લઈએ. આપણે સંયોજકથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે. સંયોજક જે શબ્દ વાક્ય આપેલું છે પણ સંયોજકની મદદ લઈ એટલે સંયોજક શબ્દનો ઉપયોગ કરી અને પછી આપણે જે વાક્ય બનાવીએ છીએ, તો એવા બધા વાક્યને સંયોજક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ એવું છે, દાખલા તરીકે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો તમે જોઈ શકો છો કે અહીં વરસાદ વરસે છે પછી શું લખ્યું છે અને, તો એ અને છે એને આપણે સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. તો અલગ અલગ વાક્ય છે અને અલગ પણ આપણે સંયોજક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ જોઈએ કે ગોવાળ ગાય ચાલે છે અને દોહે છે. તો અને દ્વારા બે શબ્દોને જોડવામાં આવેલા છે એટલે આપણે આપણું વાક્ય છે ને સંયોજક તરીકે ઓળખાય. એવી રીતે બીજું વાક્ય છે કે વિદ્યાર્થી ભણે છે તથા રમે છે. તો આમાં આ શબ્દ લખ્યું છે તથા, તો આ બધા શબ્દોને આપણે સંયોજક તરીકે ઓળખવામાં આવે. હવે એ સિવાયના કયા કયા શબ્દો આવે છે સંયુક્તમાં એના વિશે આપણે અભ્યાસ કરી રહી ને લખ્યા છે કે ને અને પણ છતાં ઉપર છતાં પણ કે અથવા તેમ છતાં અથવા તો આ તો માટે એટલે તેથી કેમ કે કારણ કે વગેરે સંયોજકોનો ઉપયોગ કરી અને સંયુક્ત વાક્ય બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આવા બધા શબ્દોને લઈ અને આપણે અલગ અલગ વાક્ય આપેલું હોય છે, તો એ વાક્યને જોડવા માટે આમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યને આપણે સાદામાંથી સંયુક્ત
બનાવીએ છીએ. થોડા ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ રમેશને રજા પડી એટલે તે ઘેર આવ્યું. તો આમાં એક વાત કરેલી છે કે ભાઈ રમેશને રજા પડી એટલે એવો શબ્દ આપણે લીધો જેને આપણે સંયોજક કહેવામાં આવે છે. તેથી તે ઘેર આવ્યું તો કાર્ય કારણના સંબંધથી આ વાક્યને જોડાયેલું કહી શકાય છે. કે પરીક્ષામાં આપણે પૂછે છે કઈ રીતે રમેશને રજા પડી એક પછી બીજું તે ઘેર આવ્યું અલગ અલગ વાક્ય છે તો એ વાક્યને એક કરવા માટે આમાં રહેલા શબ્દ એટલે કે સંયોજકનો ઉપયોગ કરી અને આપણે એ વાક્યને આખું બનાવીએ છીએ. પહેલા વાક્યમાં આપણે જોઈ શકો છો અંડરલાઈન છે કે એટલે શબ્દ મૂકેલો છે તો એ સંયોજકનો પ્રયોગ કર્યો કહેવાય. એના પછી બીજું વાક્ય છે કે શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી. તો આ વાક્ય છે પણ એનો પ્રકાર કયો છે કે વિરોધાભાસ છે કે વરસાદ શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી એટલે કે વિરોધાભાસ વાક્ય તરીકે ઓળખવામાં. પણ પરીક્ષામાં આપણે કઈ રીતે પૂછાશે શિયાળો શરૂ થયો એક બીજું ઠંડી પડતી નથી અલગ અલગ વાક્ય આપેલા છે આપણે વાક્યને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરીએ અને આપણે કોણ લીધું તો એને પણ સંયોજક તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે તમે અહીં આવશો કે સીધા જ મુંબઈ જશો તો આ વિકલ્પ વાચકનું વાક્ય છે. પણ પરીક્ષામાં આપણે આ રીતે તમે અહીં આવશો એ અને બીજું સીધા જ મુંબઈ જશો તો આપણે આ શબ્દમાં એ એવા સંયોજકનો ઉપયોગ કરી અને વાક્યને આખું બનાવવા પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અભી રીતે આપણે જે શબ્દોને આપેલા છે એ શબ્દોનો અભ્યાસ કરી એકવાર લખીએ તો ખ્યાલ આવે કે ફરી આપણે સાચું વાક્ય છે તો એને જ્યારે સંયોજકમાં આપણે ફેરવીએ છીએ તો એના માટે અલગ અલગ પ્રકારના સંયોજકોનો ઉપયોગ કરવો પડે. સૌ પ્રથમ વાક્ય સમજવું પડે તો એના આધારે આપણે ખબર પડે કે આવો શબ્દ આપણે લઈ શકાય. તો આવી રીતે આપણે જે મેં અહીંયા બતાવ્યા છે વ્યાખ્યા શબ્દ વિશે એનો અભ્યાસ કરશો. બે વાર તમે લખો તો આપણે ખ્યાલ આપે કે ભાઈ સાધુ વાક્ય સિનેમા કઈ રીતનું હોય છે અને જ્યારે આપણે સંયોગમાં ફેરવીએ છીએ ત્યારે એમાં કેટલા ફેરફારો થાય છે.